मित्रों जीवनमां आपणे ज्यारे घर लईए छीए एक बहु मोटू प्रसंग छे ने बीजू छे आपणी गाड़ी अने गाड़ीमां आपणे सौथी मोटो क्वेश्चन होय छे कि नवी गाड़ी लेवी के जूनी गाड़ी केम के जूनी गाड़ी जो तमे डायरेक्ट बायर पासेथी खरीदो छो तो घणा बधा प्रॉब्लम आवे छे तो तमारी पासे हवे मित्रों कार्स 24 छे जे तमने आवी सरस मजानी गाड़ियों प्रोवाइड करे छे अने 140 चेकपॉइंट साथे तो आपणे कार्स 24 ना वडोदराना आपणे शोरूम पर आव्या छीए જ્યાં તમને બહુ બધી હું કાર બતાવીશ અને બધી પોલિસી બતાવીશ કે કઈ રીતે તમે કઈ કાર ખરીદી શકો છો અને એની શું પ્રોસેસ છે માત્ર 0 રૂપિયાથી 0% ડાઉન પર્સન્ટથી તમે કરી શકો છો અને 100% લોન પણ અવેલેબલ છે બધી માહિતી આપણે જાણીશું પહેલાં બધી કાર જોઈ લો કાર દેખાડતા દેખાડતા આપણે આગળની વાત કરીએ મિત્રો ઘણા લોકોનું બજેટ થોડું ઓછું હોય છે તો જૂની કાર વિશે વિચારે છે પણ અમુક વખતે આમાં પ્રોબ્લમ મિત્રો એવી પણ થઈ શકે છે કે તમને કાર બરોબર ના મળે તો એના માટે તમને વ્યવસ્થિત ચેક કરેલી કાર હોવી જરૂરી છે તો હવે વડોદરાના વર્ઝનમાં પણ તમને કાર્સ 24 આવી ચૂક્યું છે અને એનું એડ્રેસ વગેરે તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે ઉપર આપણે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ જોડે પણ વાત કરીને બધી પોલિસી વિશે વિસ્તારથી જાણીશું અહીંયા તમે જોઈ શકો છો એમજી હેક્ટર છે હેરિયર છે વર્ના છે સ્વિફ્ટ છે એટલે દરેક બજેટની કાર અહીંયા અવેલેબલ છે હવે કેવી કાર હોય છે શું હોય છે એ બધી માહિતી માટે આપણે ઓફિસમાં જવું પડશે તો ચાલો આપણે મિત્રો ઓફિસમાં જઈએ આ વડોદરામાં ઓફિસ એમને નવું જ અઘોરા મોલ છે ત્યાં ઓપન કરેલી છે તો ચલો અહીં બેઝમેન્ટથી ઉપર જઈશું એટલે ઓફિસ આવશે મિત્રો આપણે ઓફિસમાં જઈએ અને બધી માહિતી હું તમને વિસ્તારપૂર્વક આપવાની ટ્રાય કરીશ તો આપણે એન્ટ્રી લઈએ ઠીક છે તો ચલો આપણે અહીંયા રિપ્રેઝેન્ટેટિવને મળીએ વોટ્સ યોર ગુડ નેમ તમારું શુભ નામ સર અજયસિંહ ચૌહાણ કેમ છો બસ મજામાં ઓકે સર તો આજે તમારી જોડે વાતો કરવી છે કે આપણે કાર્સ 24માં શું પોલિસી અને કઈ રીતે તમે કાર લોકોને પ્રોવાઇડ કરો છો ઓકે બરોબર છે બેસો થેન્ક યુ તો મિત્રો અજીતભાઈ પાસેથી જાણીશું અજીતભાઈ અત્યારે જૂની કાર લેવી એ થોડુંક રિસ્કી મામલો હોય છે તો આપણે ડાયરેક્ટ લેવી જોઈએ કે કાર્સ 24 પાસેથી લેવી જોઈએ પણ કાર્સ 24 પાસેથી હું શું કામ લઉં ડાયરેક્ટ શું કામ ના લઉં એ તમે મને જણાવો કાર 24 વેલકમ ટુ કાર 24 અજુભાઈ થેન્ક યુ પહેલા તો તમને જણાવી દઉં કે કાર 24 માંથી ગાડી કેમ લેવી જોઈએ બરોબર કાર 24 2015 થી કંપની સ્થાપિત છે ઓકે બરાબર ત્યારબાદ કંપની એવા ટ્રસ્ટેબલ છે જે મોર ધેન 1 લાખ ગાડીઓ સેલ કરી ચૂકી છે 1 લાખ થી વધુ ગાડી વેચી ચૂકી છે બરાબર ત્યારબાદ તમને કાર 24 ની અંદર ગાડી શા માટે લેવી જોઈએ તો કે ગાડી એટલા માટે લેવી જોઈએ કે પહેલા કસ્ટમર જોથી અમે ગાડી બાય કરીએ છીએ ઓકે ત્યારબાદ ગાડી બાય કર્યા પછી 140 પોઈન્ટ અમારા ચેક પોઈન્ટ છે અમારું આખું હબ છે ત્યાં બરોબર રિફેબ્રિકેશન થાય છે કે જે પાર્ટ ચેન્જ કરવા જેવા લાગે એ ચેન્જ કરી દઈએ છીએ ઓકે બરાબર એમાં એક્સિડન્ટ વાળી કાર તો ના આવે કેમ કે આપણે હું ડાયરેક્ટ પાસેથી કોઈ પાસેથી લઉં તો હું તો ખબર છે કે ચેક કરાવવા જવાનો નથી તમને એ શ્યોરિટી મળશે 140 ચેક પોઈન્ટ ની અંદર અમે એ પણ ચેક કરીએ છીએ કે ગાડી એક્સિડન્ટ વાળી ગાડી હા નોન એક્સિડન્ટલ ગાડી મળશે ત્યારબાદ તમને ઝીરો ડાઉન પેમેન્ટ ની પણ સુવિધા અમે અવેલેબલ કરીએ છીએ ઝીરો ડાઉન પેમેન્ટ 1 રૂપિયો ભર્યા વગર ગાડી લઈ જઈ શકો ભર્યા વગર ગાડી લઈ જઈ શકો સરસ છે બરાબર ગાડી તમને ઝીરો ડાઉન પેમેન્ટ માં એ તમારું સિબિલ અને પ્રોફાઇલ પર ડિપેન્ડ કરે છે કે તમારે આ તો જોખમી વસ્તુ છે બરોબર એ પ્રમાણે તમે ઝીરો ડાઉન પેમેન્ટ અંદર પણ ગાડી લઈ જઈ શકો ત્યારબાદ તમને પૂરેપૂરા પૈસા 7 ડે મની બેક ગેરંટી પણ અમે કાર 24 ઓફર કરે છે હવે તમને પ્રશ્ન થતો હશે કે 7 ડે મની બેક ગેરંટી શું છે હા એ મને બતાવો તો કે જૂની ગાડી આપણે લઈએ તો જૂની ગાડી લેવાના સમયે ગાડી તો તમે લઈ લો ઇન કેસ તમે ટોકન કરાવો ગાડી બુકિંગ કરાવો તો એ તમને અમુક પર્સન્ટેજ પૈસા કાપીને આપે છે ડીલર હોય કે કોઈ બી જગ્યાએથી બરાબર જે કાર 24 તમને 100% રિફંડેબલ મળે છે ઓકે બરાબર 7 ડે મની બેક ગેરંટી ની અંદર સપોઝ તમે ગાડી લીધી ગાડી લીધા પછી તમને ટેકનિકલ પ્રોબ્લેમ કેવી લાગ્યું જે સોલ્વ થાય એવું નથી તો ગાડી લીધા પછી 7 દિવસ અથવા 500 કિલોમીટર સુધી બે માંથી જે પહેલું આવે એ લાગુ પડે 500 વટી ગયા તો પછી નહીં પછી નહીં ઓકે થઈ શકે પણ થઈ શકે 500 વધી ગયા પછી પણ ગાડી રિટર્ન થઈ શકે પણ એમાં અમુક પર્સન્ટેજ પૈસા તમારા કપાઈ નહીં મળે ઓકે પણ 500 કિલોમીટર અથવા 7 દિવસ સુધી જે પ્રોબ્લેમ આવ્યો છે એ સોલ્વ થાય એવો જ નથી તો એ તમને ગાડી પૂરેપૂરા પૈસા લોન કરાવી ઇન કેસ કે ગાડી કેન્સલ લીધી હોય પૂરેપૂરા પૈસા 1 રૂપિયો કપાયા વગર તમને રિફંડ મળે છે ઓકે ત્યાર પછી ગાડીની અંદર ગાડી તમે 1 વર્ષ અથવા 15,000 કિલોમીટર સુધીની વોરંટી પણ કાર 24 તમને ઓ સરસ આ વસ્તુ તમે મિત્રો ડાયરેક્ટ વસ્તુ ખરીદશો ને તો તમને નહીં આપે સપોઝ હું અજીતભાઈથી ડાયરેક્ટ ખરીદું છું બારોબાર કાર્સ 24 ક્યાંય વચ્ચે નથી તો એ મને 7 દિવસની ગેરંટી આપશે નહીં આપે 2 દિવસ પછી જ કંઈક પ્રોબ્લેમ ભાઈ આપણી ડીલ થઈ ગઈ આપણા દસ્તાવેજ થઈ ગયા હવે તમારી કાર છે તમે જાણો તમારું કામ જાણે પછી એમાં એક્સિડન્ટ નીકળે કે પછી એમાં કોઈ ફોલ્ટ નીકળે એ તમને જવાબ આપશે નહીં પણ અહીંયા એક આખી એજન્સી ઊભી છે અને આ એજન્સીને પોતાની પ્રતિષ્ઠાનું હોય કે ભાઈ કોઈ કસ્ટમર કંઈક થશે
તો અમારી પ્રતિષ્ઠા ને ઠેસ લાગશે. તો આ વસ્તુ અહીંયા તમારે સારી છે. વોરંટી અને બીજું શું છે, એન્જિનિયરેડ વોરંટી પણ મળે છે, સસ્પેન્શનની પણ મળે છે, સ્ટીયરિંગ એસેમ્બલી, મોટા મોટા મેજર પાર્ટ. વોરંટી તો મળશે જ નહીં તમને, વોરંટીનો તો કોઈ સવાલ જ નથી. ડાયરેક્ટ ખરીદો, ડાયરેક્ટ ખરીદો તો તમને આ કોઈ ફેસિલિટી મળવાની જ નથી. કાર 24 એના માટે જ પ્રખ્યાત છે. તમને કહું તો જૂની ગાડી લો તો તમને ટ્રસ્ટેબલ ગાડી પણ મળે છે, નોન એક્સિડન્ટલ. 140 ચેક પોઈન્ટ તમારા ચેક થઈને આવે છે. બરોબર છે. અને મારી પાસે જો તમે જેમ ઝીરો ડાઉન પેમેન્ટનું કીધું, એમાં કઈ રીતનું આપણે કરી આપીએ? ઝીરો ડાઉન પેમેન્ટની અંદર તમારું પહેલાં પહેલું સિબિલ ચેક કરવામાં આવે છે. ઓકે. તમારી પ્રોફાઇલ ચેક કરવામાં આવે છે, પ્લસ ગાડીની કિંમત ચેક કરવામાં આવે છે. બરોબર છે. કસ્ટમર કાર 24ની એપ્લિકેશન ડાઉનલોડ કરશે ને. ઓકે. કાર 24ની એપ્લિકેશન અંદર મેજર 3 ફોર્મ ભરવાના આવે છે, ફોર્મ 1, ફોર્મ 2, ફોર્મ 3, પર્ટિક્યુલર લોન માટે. બરોબર. બધું એપ્લિકેશનથી જ કસ્ટમર કરી શકે છે, બધું ટ્રાન્સફરેબલ જ છે. ગાડીના પહેલાં પહેલું કાર 24 એપ્લિકેશન તમે પ્લે સ્ટોર યા એપલ આઈડીથી તમે કરી શકશો. બરાબર. તો કાર 24ની એપ્લિકેશનની અંદરથી તમે ગાડી, દાખલા તરીકે વડોદરાનું હબ ચાલુ થયું છે અત્યારે રિસન્ટલી, તો વડોદરા રિસન્ટલી તમે લોકેશન માં છો, તો વડોદરાની અંદર જેટલી ગાડી અવેલેબલ હશે ને એ બધી શો કરી દેશે ગાડી તમે. અચ્છા, અત્યારે આપણે મેં બેઝમેન્ટથી ચાલુ કર્યું એટલે બેઝમેન્ટમાં જેટલી પડી છે બધી બતાવી દેશે, સોલ્ડ થઈ ગઈ છે હટાવી દેશે, હટાવી દેશે. ઓટોમેટિક અંદર સિસ્ટમમાં બતાવે જ નહીં ગાડીની અંદર તમને ગાડી કયા વર્ષનું મોડલ છે, કેટલા કિલોમીટર ફરેલી છે, ગાડીના કોઈ પાર્ટની અંદર લીટા લીટી છે, એ બી તમને એપ્લિકેશન એક્ચ્યુઅલ તમને ગાડી જે એપ્લિકેશનની અંદર બતાવશે એ જ એક્ચ્યુઅલ ગાડી તમને હબ મતલબ યાર્ડ પર જોવા મળશે ગાડી. સરસ છે. બરાબર. ત્યારબાદ તમને કેટલા કિલોમીટર, કયા ઓનર છે, ગાડીની અંદર શું શું ફેસિલિટી છે, દાખલા તરીકે એરબેગ છે, મ્યુઝિક સિસ્ટમ, ઇન્ટીરિયરથી લઈને 360 ડિગ્રી વ્યૂ સાથે તમને ગાડી જોવા મળી જશે. ત્યાર ઉપરથી તમે કસ્ટમર સપોઝ ગાડી તમને પસંદ આવી અલ્ટો 2011 મોડલ છે ગાડી અંદર બતાવે છે, તો એની અંદર તમે ફોર્મ ભરી શકો છો, ફોર્મ નંબર 1, 2 અને 3. એની અંદર તમારું બેઝિક ઇન્ફોર્મેશન, એડ્રેસ, પાન કાર્ડ, આધાર કાર્ડ નંબર, એ પ્રમાણે તમારો બેઝિક એક રિવ્યુ આવી જશે, સિબિલ સ્કોર બી આવી જશે, લોન આઈડી, સિબિલ આઈડી, લોન આઈડી પણ જનરેટ થઈ જશે. એથી તમને પ્રી એપ્રુવલ લોન મતલબ સોફ્ટ એપ્રુવલ બતાવી દેશે કે તમે તમારી એલિજિબલ છો કે નથી, એલિજિબલ છો કે નહીં બતાવી દેશે. તમારી 5 લાખ માટે, 3 લાખ માટે કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે તમને લોન મળશે એ પણ બતાવી દેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો, વિઝિટ કરી શકો છો અમારા ઓફિસની, તો તમને ગાડી પણ જોવા મળી જશે. પછી આગળની પ્રોસેસ છે બધું ઓફિસથી જ આપણે. હવે ચલો, ગાડી તો મેં ઓનલાઈન સિલેક્ટ કરી લીધી, તો ટેસ્ટ ડ્રાઈવ કેવી રીતે થશે? ટેસ્ટ ડ્રાઈવ તમને હોમ ટેસ્ટ ડ્રાઈવ પણ અમે આપીએ છીએ ઘરે, મારા ઘરે, ઘરે પણ. શું વાત છે. ટેસ્ટ ડ્રાઈવ માટે એક બેઝિક ફોર્મ છે, જે દાખલા તરીકે તમે ગાડીનું કરીશો ને, ટેસ્ટ ડ્રાઈવ બુક કરીશો એટલે બે ઓપ્શન આવશે. બુક ટેસ્ટ ડ્રાઈવની અંદર તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા હબ છે અને હોમ છે. હોમ સિલેક્ટ કરીશ એટલે 999 રૂપિયાથી મારાથી થશે, અને ત્યાં લોકેશન બેઝિક 999 ટેસ્ટ ડ્રાઈવના. હા, એ તમને પછી ગાડી ઇનકેસ તમારા ઘરે અમે લઈને આવ્યા, ગાડી તમને પસંદ ના આવી, તો એ 999 પણ તમને રિફંડેબલ છે. ઓકે, મતલબ પાછા મળી શકે છે. એટલે તમે એમ સિક્યોરિટી કે ભાઈ તમે ઘરે રહ્યો એવું નહીં, કોઈ ખોટા લોકેશન થી બુકિંગ કરી શકો છો. એના માટે સમજી ગયો, સમજી ગયો. બરાબર. ત્યાર પછી તમે એ કરશો, તમને ગાડી સપોઝ પસંદ ના આવી, તો 999 પણ તમને રિફંડેબલ છે. રિફંડેબલ એટલે મને કદાચ ઘરે ગાડી ચલાવી મેં અને મને ટેસ્ટ ડ્રાઈવ પછી બી ઈ ગાડી નથી ગમતી, ના ગમે, બરોબર છે, પૈસા તો પૈસા પાછા મળી જશે, હું બીજી ગાડી માટે બુકિંગ કરાવી શકો છો. ઓકે, પરફેક્ટ છે. અને ડાયરેક્ટ શોરૂમ ઉપર આવીને બી ટેસ્ટ ડ્રાઈવ નું કરી શકો? હા, ટેસ્ટ ડ્રાઈવ કરી શકો, કોઈ બી એક બી રૂપિયો નહીં કરવાનો, ખાલી તમારે ટેસ્ટ ટુ હબ કરવાનું છે, અને ત્યાં જે સિલેક્શન છે તારીખની છે સમયની છે એ તમારે નક્કી કરવાનો છે, એટલે ઓટોમેટિક અમારી સિસ્ટમની અંદર જનરેટ થઈ જશે. થોડું કોઈને ટ્રાફિકમાં આવવામાં આગળ પાછળ થાય, કોઈ ઇશ્યુ નથી. બરાબર. અમે ઓલરેડી અહીંયા અમારી અંદર સિસ્ટમની અંદર જનરેટ થઈ જાય છે કે આ કસ્ટમરે આટલા વાગ્યાનો ટેસ્ટ ડ્રાઈવ બુક કર્યો છે, તો અમે સામેથી પણ એમને કસ્ટમરને કોલ કરી દઈએ છીએ કે સાહેબ તમે કેટલા વાગે હબ પર આવવાના છો, યાર પર તમારો ટેસ્ટ ડ્રાઈવ આટલા વાગ્યાનો બુક છે, તો તમે કેટલા વાગે આવવાના છો. બરાબર. હવે કસ્ટમરને કેટલી મતલબ રેન્જમાં ગાડી ક્યાંથી મળશે અત્યારે હાલમાં? મારી આપણે મોંઘામાં મોંઘી જેમ કહીએ, અત્યારે વડોદરા હબની વાત કરીએ, યાર્ડની વાત કરીએ, તો મારી જોડે ટોટલ અત્યારે 51 ગાડી અવેલેબલ છે. બરાબર. ગાડી રિસન્ટલી અમારું 1 તારીખથી જ ઓપન થયું છે, કાર 24. બરાબર. તો ટૂંક સમયની અંદર અમારે ગાડી જોડે, અને ઓલઓવર ગુજરાતની વાત કરીએ તો 1000થી પણ વધુ ગાડીઓ અવેલેબલ છે. સપોઝ કોઈ કસ્ટમરને અહીંયા વડોદરાની ગાડી પસંદ નથી, એમના રેન્જમાં નથી આવતી, ઓકે, તો કાર 24ની એપ્લિકેશનમાં જઈને વડોદરાની જગ્યાએ લોકેશન અમદાવાદનું મારી શકે, સુરતનું મારી શકે, રાજકોટનું મારી શકે. એ ગાડી ગમે તો બી તમે, હા, એ ગાડી બી તમે 10,000 ટોકનથી બુક કરાવી શકો છો. ઇનકેસ ગાડી અહીંયા વડોદરા આવી ગઈ, એ ગાડીનો તમે ટેસ્ટ ડ્રાઈવ લીધો, ગાડી તમને ના ગમી, તો એ 10,000 ટોકન અમાઉન્ટ પણ તમને પૂરેપૂરા પૈસા રિફંડેબલ છે. ઓહો, આટલું બધું મિત્રો કોણ કરશે તમે મને કહો? આ આપણા એમ સગા થોડી લાગે છે કે આપણા માટે આટલું બધું કરે, તો તમને 10,000 રૂપિયા તમારા પાછા આપી દે છે, તમે ગાડી ટેસ્ટ કરો, આટલું બધું એન્ટરટેન તમને
નવી ગાડીમાં પણ લોકો નીકળે, મેં નવી ગાડી છોડાવેલી હતી એટલે મને ખ્યાલ છે એમાં પણ પૈસા બુકિંગના પણ તમને પૈસા જે છે નવી ગાડી તમે સપોઝ લેવા જાવ તો પૈસા મિનિમમ 500 રૂપિયા પણ તમારા રિફંડ મતલબ મારુતિ થી લઈ અને ટોયોટા સુધી મારી જોડે ગાડીઓ અવેલેબલ છે. અને જૂનામાં જૂનું કેટલું વર્ઝન મળી શકે? આપણે 2011 સુધી મારી જોડે અત્યારે અવેલેબલ છે જે, અને લેસ ધેન મારી જોડે અત્યારે ગાડીની વાત કરું ને તો ઓછામાં ઓછા કિલોમીટર મારી જોડે ગાડી અવેલેબલ છે 7,700 કિલોમીટર. 7,700 કિલોમીટર? સરસ સરસ. હા, અને વધારે વધારે 1,00,000 કિલોમીટર સુધી ફરેલી ગાડી છે મારી જોડે. બહુ જ સરસ છે એકદમ. એથી વધારે 1,00,000 કિલોમીટર થી વધારે કોઈ ગાડી અત્યારે હાલમાં અત્યારે અવેલેબલ નથી. અને ગાડી આપણે કોઈ અમુક લોકોની ગાડી ફ્લડમાં ચાલેલી હોય છે અથવા કંઈક મેજર પ્રોબ્લેમ હોય છે તો એવું તો કસ્ટમરને? મેં તમને એ જ કહું છું, જે 140 ચેક પોઈન્ટ જે થાય છે ને એ એના માટે જ થાય છે. તમારા એન્જિન થી લઈને મતલબ આગળ ગાડીનું આગળનું બમ્પર થી લઈને પાછળના બમ્પર સુધી આખી ગાડી બમ્પર ચેક, આખી ગાડી ચેક થાય છે. ઇલેક્ટ્રિકલ એની સર્કિટ બર્કિટ બધું ચેક કરવાનું બધું સાહેબ. તમને આ વોરંટી પણ એના માટે જ આપીએ છે કે વર્ષની અંદર વોરંટી જે કંપની આપે છે એના માટે જ આપે છે કે ગાડીની શ્યોરિટી એટલા માટે જ આપે છે કે વર્ષ સુધી તમને કદાચ કઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો એ રિસોલ્વ થઈ જાય. બેટરીમાં એન્જિનમાં બેટરી વોરંટીમાં નહીં આવે. ઓકે, બેટરી ટાયર એ વોરંટીમાં, બેટરી ટાયર નથી આવતા. આમ તો જનરલી પેલી નવી કારમાં પણ નથી આવતા. તો મિત્રો આ રીતનું છે, તમે શ્યોરલી વડોદરામાં આવી શકો છો. હવે વડોદરામાં પણ આવી ગયું છે બીકોઝ કાર્સ 24 આખા ઇન્ડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં છે. હવે બરોડામાં નવી જગ્યા ખુલી છે. બરોડાનું એડ્રેસ તમે આપી દીધું. વડોદરા આમ તો જોવા જઈએ તો આપણે કારેલી બાગ જે બહુ ફેમસ એરિયા છે ત્યારનું રાત્રી બજાર, રાત્રી બજાર એટલે બહુ જ ફેમસ છે. ત્યાંથી વિધિન 2 મિનિટનો રસ્તો છે આવવા માટે. અઘોરા સિટી સેન્ટર છે. અઘોરા સિટી સેન્ટરની અંદર બેઝમેન્ટની અંદર અમારું યાર્ડ આવેલું છે અને ઉપર અમારી ઓફિસ આવેલી છે. ઓફિસ આવેલી છે તો અચૂકથી મુલાકાત લેવા વિનંતી. ઓકે, અને મિત્રો મેં તમને નીચે ફ્લેશમાં નંબર આપેલા છે ત્યાં તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અહીંયા પધારી શકો છો, બુકિંગ કરાવી શકો છો. બાકીની અને સ્કેનર મેં તમને આપી દીધું છે વચ્ચે વચ્ચે સ્કેનર, એના ઉપરથી એપ્લિકેશનથી પણ તમે લાભ લઈ શકો છો બીકોઝ મોબાઈલ અત્યારે હેન્ડી હોય છે એટલે બુકિંગ કરાવી શકો છો. તો આઈ હોપ તમારી બધી સમસ્યાઓનો સમાધાન તમને મળી ગયો હશે. આ નવી ઓફિસનું હતું. હવે આગલા એપિસોડમાં આપણે નેક્સ્ટ એપિસોડમાં શું વાતો કરીશું, તમને એકચ્યુઅલમાં કાર બતાવીશું, એક એક કાર ખોલીને સસ્તી મિડલ રેન્જ અને હાઈ રેન્જની આપણે કારો જોઈશું અને એનું શું સ્પેસિફિકેશન છે અને તમને એકચ્યુઅલ કિંમત શું છે અને એની અત્યારે કાર્સ 24 ઉપર કિંમત શું છે એ આપણે જાણીશું. તો આશા કરું છું મિત્રો આજનો એપિસોડ તમને સારું લાગ્યો હશે. અજીતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા સવાલો અમારા પેશન્સલી જવાબ આપ્યા. તો આજના એપિસોડ માટે આટલું જ. આશા કરું છું તમને આ વિડીયો સારો લાગ્યો છે. સારો લાગ્યો તો મિત્રો અને ફેમિલી જોડે શેર કરો. તો જય હિંદ સાથે આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ.